मित्रों पात्र परिचय आपनी समक्ष रजू थाय छे। अरे दुनिया कहे बदनाम एनी मने परवा नथी, ओमा इज्जत आबरू कुल धर्मनी मने परवा नथी। अरे वाघेला भले जाय निर्वांस एनी मने परवा नथी। अरे थसे पतन पाटण नु ए सुंदरी नी खातर एनी मने परवा नथी। वाह पाटणना पतननी जेने परवा नथी। अरे वाघेला वंश निर्वंश जाय तेनी एने परवा नथी। आओ करणराज वाघेलो पाटणनो अधिपति, तो आ करण वाघेलाना पात्रने न्याय આપી રહ્યા છે અમારા યુવા મંડળના જાણે માને કલાકાર ગઢિયા અમિતભાઈ દીપકભાઈ। कम कमाविश कार ने चमकती तलवार थी, धम धमाविश तरने दुश्मन ना सहार थी, ताकत ने तलवार थी जंग जीतवानी टेक छे। जन्नी जनियो नर केसरी आ माधव जगमा एक छे। वाह जननी जनियो नर केसरी माधव जगमा एक छे। आओ महामंत्री माधव पराक्रमी महामंत्री करण वाघेला नो महामंत्री माधव, तो आ माधवना पात्र ने न्याय આપી રહ્યા છે અમારા યુવા કલાકાર ગઢિયા નિલેશભાઈ અસમુખભાઈ। દુશ્મનો થી દેશ ને બચાવવા માટે જંગમાં જંપ લાવીશ હું, છે એક ક્ષત્રિય સોણિત માં શું તાકાત તે યવનો ને બતાવીશ હું। વાઢી માથા દુશ્મન તણા લાશોના ઢગ ખડકાવેશ હું, આ શમશેર કેરા ઘાપથે રક્તને નદીઓ રેલાવેશ હું। વાહ યશો વર્મા કરણ વાઘેલાનો સેનાપતિ યશો વર્મા, જે શકુની જેવો અને સતત મહારાજ કરણને કાન ભંભેરણી કરતો એક ખલનાયક, તો આ માધવ યશો વર્માના પાત્રને न्याय આપી રહ્યા છે અમારા યુવા મંડળના કલાકાર શ્રી વિડજા ધ્રુવકુમાર મહેશભાઈ કેશવ મત। અરે મત તો મર્દને હાથ કેરો મેલ છે, રણભૂમિમાં મરવો એવા અમારા ખેલ છે, ન સમજો સૈન્ય થકે અમને ડરાવા સેલ છે, કેશવ કરશે ગાવ પછી સંભાળવો મુશ્કેલ છે। વાહ કેશવ પોતાના ભાભીના શિયળ માટે પ્રાણની આહુતિ આપનાર કરણ વાઘેલાના અગણિત સૈન્ય સામે મુઠ્ઠીભર સૈન્ય સાથે એ જંગે ચડી અને પોતાનું બલિદાન દેનાર વીર કેશવ, તો આ વીર કેશવના પાત્રને ન્યાય આપે છે પોતાના કલાના કામણ પાથરી અને આ કેશવનું પાત્ર ભજવનાર કલાકાર
વિડજા નિકુંજ કુમાર દિનેશ ભાઈ મોતીશા. અરે વિકરાળ, અરે વીર થઈ આવ્યા તમે, શું સામે બાયલા ઉભા હશે? અરે વિકરાળ બની આવ્યા તમે, શું સામે કાયરો ઉભા હશે? અરે ખેંચી લેશું જીભ, હવે ના બોલશો તાણી ફરી, ખેંચો હવે તલવાર, જોવું હોય જો પાણી અહીં. વાહ મોતી શાહ વાહ, તલવારનું પાણી બતાવી સત્ય ધર્મ અને અબડાના શિયાળ માટે પોતાનું પ્રાણ, પોતાના પ્રાણની આહુતિ આપનાર કેશવનો મિત્ર, કેશવનો અને માધવનો વફાદાર મિત્ર એટલે મોતીશા. તો આ મોતીશાના પાત્રને ન્યાય આપે છે અમારા યુવક મંડળના કલાકાર દેત્રોજા કિશનકુમાર ભરતભાઈ. શ્રાજ્ય ગુરુ, તું છો બ્રાહ્મણ કુમાર, તુજ ગૃહે સદા પૂજા થાય છે પુરાણો ને વેદ ની, વેર ની આગ માં જલ્લાદ બની, પરવા તજીતે પાપ પુણ્ય ના ભેદ ની. રાજાને ઠપકો આપી અને તેને સવડે રસ્તે વાળનાર, રાજા પર એક અંકુશ રાખનાર, લગામ રાખનાર એ રાજ્યના રાજ્ય ગુરુ. તો આ રાજ્ય ગુરુના પાત્રને ભજવી રહ્યા છે અમારા યુવા કલાકાર વિડજા જતીન કુમાર રમેશભાઈ રુદ્રદત્ત. અરે પ્રેમી કરે છે પ્રેમ, જેના પાત્ર એક જ હોય છે, સૂર્ય ઉગે છે પ્રભાતે, એના સ્થાન એક જ હોય છે. અરે જોગી છે જોગી, જપે છે જાપ, એના જાપ એક જ હોય છે, વાગે છે વીણાના તાર, એના નાદ એક જ હોય છે. સરસ. સ્વામી રુદ્રદત્ત વિશ્વામિત્ર જેવો જેનો સ્વભાવ, અને કરણ રાજા પર એ અંકુશ રાખનાર, એને ઠપકો આપનાર સ્વામી રુદ્રદત્તના પાત્રને ન્યાય આપે છે અમારા યુવા કલાકાર સભાપરા અંકિત મનસુખભાઈ અલ્લાઉદ્દીન ખિલજી. મળ્યો સાથે જો દુશ્મન, પછી અટકવું શા માટે? જમાવો જંગ પાટણમાં, બીજો બકવાસ શા માટે? એનું જ મળ્યું હથિયાર, તો એનું જ શિર કાપો, આ દિલ્હી પતિનું રાજ ગુર્જર દેશમાં સ્થાપો. દિલ્હીનો સુલતાન અલ્લાઉદ્દીન ખિલજી, કે જેની તમન્ના સારાએ ભારત વર્ષ પર મુસ્લિમ શાસનની સ્થાપના કરવાની છે, આવો મહત્વાકાંક્ષી દિલ્હીનો સુલતાન અલ્લાઉદ્દીન ખિલજી. આ અલ્લાઉદ્દીન ખિલજીના પાત્રને ભજવી રહ્યા છે અમારા યુવા કલાકાર વિડજા મયંક રતિલાલ અલેફખા. અરે છે ગુર્જર વીરો સિંહ, તો હું પણ શિકારી છું. અરે છે ગુર્જર વીરો મણિધર, તો હું પણ મદારી છું. અલેફખા અલ્લાઉદ્દીન ખિલજીનો સેનાપતિ, આ અલ્લાઉદ્દીનના સેનાપતિ અલેફખાના પાત્રને ન્યાય આપે છે સભાપરા અંકિત કુમાર મનસુખભાઈ શંકરદેવ. અરે ભૂલ ખાઓ છો ભૂપાળ, શ્રામ વૃગની કલગીઓ રહી નથી, પણ કાગડાના પીછા જ રહ્યા છે. અરે પારસ મણી રહ્યા નથી, પણ કાળા કોલસા જ રહ્યા છે. શંકરદેવ એક નાનો એવો ખંડિયો રાજા, કે જ્યારે કરણ વાઘેલાની અલ્લાઉદ્દીન ખિલજીની લડાઈમાં હાર થાય છે અને ઠોકરો ખાતો ફરતો હોય છે, ત્યારે આ ખંડિયા રાજાને ત્યાં એ આશરો લે છે. તો આવો આ ખંડિયો રાજા એટલે શંકરદેવ, અને એ શંકરદેવના પાત્રને ભજવી રહ્યા છે અમારા કલાકાર વિડજા પારસ મનસુખભાઈ. ત્યાર પછી રાજગોર, આ રાજગોરના પાત્રને ન્યાય આપે છે વિડજા જયકુમાર નરેશભાઈ રૂપો કોળી. અરે જ્યાં મોટા કરે મસ્તી ગરીબના સંસાર સળગાવીને, ત્યાં કોને કરી ફરિયાદ, ક્યાં જઈને આસુડાઓ ઠારી? એક ગરીબ મજદૂર,
આ ગરીબ મજદૂર રૂપાના પાત્રને ન્યાય આપે છે વિડજા પારસ મનસુખભાઈ. ત્યાર પછી જે નાના પાત્રો છે એની આપણે પાત્રવર્ણી જોઈએ તો સરદાર છે, સરદાર પણ બહુ અસરદાર છે, વિડજા કેવલ લલિતભાઈ, સિપાઈ એક વિડજા ઉત્સવ પ્રવીણભાઈ, સિપાઈ બે વિડજા સ્મિત અશ્વિનભાઈ, સિપાઈ ત્રણ વિડજા કૌશલ દીપકભાઈ અને કેદી. આ કેદીના પાત્રને ન્યાય આપે છે કવાડિયા ગૌરવ પરસોત્તમભાઈ. ત્યાર પછી જાસૂસ, આ જાસૂસના પાત્રને ભજવી રહ્યા છે વિડજા પ્રિયંક રમેશભાઈ અને સેવક કરણ વાઘેલાનો સેવક વિડજા અમિત પ્રવીણભાઈ. હવે મિત્રો આપણે જે વાત કરવાની છે એ આ નાટકના સ્ત્રી પાત્રોની, એમાં રૂપ સુંદરી રંગાઈ ના ગુજરાત રંગાઈના ગુજરાત આખું લોહીથી સંભાળજો, પાણી તમારા શૌર્યનું અહીં જાય ના સંભાળજો, ઉછળતી શમશેર સૈનિકોની એક પણ રહેશે નહીં, કહેવા સમાચાર યુદ્ધના પાછો એક પણ ફરશે નહીં. સરસ, ખૂબ સરસ. રૂપ સુંદરી માધવની અર્ધાંગના એક સતી નારી જેવી સ્ત્રી આ રૂપ સુંદરીના પાત્રને ભજવી રહ્યા છે, પોતાની કલાના કામણ પાથરી રહ્યા છે કોઠિયા ડેનિસ ઈશ્વરભાઈ કૈલા દેવી. છો પ્રજાના રક્ષક તો પ્રજાને પાળતા શીખો, પર સ્ત્રીને સગી બેન સમી જાણતા શીખો, એથી પરાઈ કોઈ એના હિતે જુઆપ છો, એ છે તમારી દીકરી અને તમે એના બાપ છો. ખૂબ સરસ. કૈલા દેવી કરણ વાઘેલાની પત્ની, પાટણની મહારાણી. આ કૈલા દેવીનો રોલ રામાયણની અંદર જે મંદોદરીનો રોલ છે તેની સાથે સરખાવી શકાય એવા કૈલા દેવીના પાત્રને ન્યાય આપે છે વિડજા દીપક રમેશભાઈ. ત્યાર પછીના સ્ત્રી પાત્રમાં ગુણ સુંદરી, કેશવની પત્ની. આ ગુણ સુંદરી, તો ગુણ સુંદરીના પાત્રને ન્યાય આપે છે અનિલ કુડેચા. બેન તે પહેલા આપ એ સમજાવો કે પતિ ધર્મ ઊંચો કે પ્રભુ ધર્મ. સરસ, ગુણ સુંદરી. હવે કનક, આ કનકના પાત્રને ન્યાય આપે છે અનિલ કુડેચા. કનક એટલે મહારાજ કરણની પુત્રી, રાજકુમારી કનક. તો મિત્રો હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કોમિકની. હાલો મિત્રો, નાટકની પાત્રવર્ણી જોયા બાદ આપણે ટૂંક સમયમાં કોમિકની પાત્રવર્ણી પૂરી કરી અને તમારી જે આ ઇંતજારી છે એનો અંત લાવી અને નાટકની શરૂઆત કરશું. તો હવે વાત કરીએ કોમિકના પાત્રોની. આપણને પેટ પકડીને હસાવતું કોમિક અન્ના કાકાનું રમણ ભમણ. આ અન્ના કાકાના રમણ ભમણમાં અન્નો કાકો, આ અન્નો કાકો એ પાત્રને ભજવે છે અમારા કોમેડિયન કલાકાર અનિલ ધનજીભાઈ દેત્રોજા. ત્યાર પછીનું બીજું પાત્ર દોઢી. તમને નામ સાંભળીને લાગશે કે આ કાકી હશે, પણ દોઢી ભાઈ છે. આ દોઢીભાઈના પાત્રને ન્યાય આપે છે દેત્રોજા રમેશકુમાર કાનજીભાઈ. પણ મિત્રો આ દેત્રોજા રમેશકુમાર કાનજીભાઈ થી આખા ઘાટીલામાં એને કોઈ ઓળખતું નથી, એટલે એ દેત્રોજા રમેશકુમાર કાનજીભાઈને અહીંયા ઘાટીલા ગામની અંદર દોઢીના ઉપનામથી ઓળખવામાં આવે છે. ત્યાર થોભણ, હા થોભણ. તો આ થોભણના પાત્રને આપે છે અમારા કોમેડિયન કલાકાર વિડજા દીપક નંદલાલ. આમ તો તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે આ થોભણ એ ખરેખર થોભણ જ છે.
અને ભણવામાં હાવ અભણ, નામ એનું થોભણ, વેવાય જાન જોડીને જવાનું હોય એટલે વેવાય તો હોય જ ને, તો આ વેવાયના પાત્રને ન્યાય આપે છે વિડજા કેવલ લલિતભાઈ. ત્યાર પછી દયા, આ દયાના પાત્રને ન્યાય આપે છે કુડેચા ભરતભાઈ. ત્યાર પછી આપના બધાનું પ્રિય પાત્ર બબીતા, આ તારક મહેતા વાલી બબીતા નથી મિત્રો, મુનમુન દત્તા નથી, પણ આપણા કોમિકની બબીતા છે. આ બબીતાના પાત્રને ન્યાય આપે છે વિડીજા દીપક રમેશભાઈ. માનસી, આ માનસીના પાત્રને ન્યાય આપે છે જાકાસણિયા સાગર કુમાર ભીખાભાઈ. પછી નવીન, હવે જોવો એમાં કેટલું નવીન છે તમે, ગઢિયા મેહુલ કુમાર વાલજીભાઈ. ચંદન, નામ ચંદન છે, બાળ કલાકાર છે. દેત્રોજા ચંદ્ર અનિલભાઈ, આ અન્ના કાકાનો દીકરો છે, બાપ દીકરો, આખો દેત્રોજા પરિવાર છે એ કોમિકની અંદર છે, તમે જોજો. સાગર, સંતોકી સાગર મણીલાલ. ત્યાર પછી પિન્ટુ, આ પિન્ટુના પાત્રને ન્યાય આપે છે દેત્રોજા એ જીતેન્દ્રભાઈ. તો મિત્રો હવે ચંદ ઘડીઓમાં આપની સમક્ષ ભવ્યાતિ ભવ્ય ઐતિહાસિક નાટક રજૂ થવા જઈ રહ્યું છે, ત્યારે આપ સર્વે અત્યાર સુધી જે શાંતિ જાળવી છે એવી શાંતિ સમગ્ર નાટક પર્યંત જાળવો એવી જૂના ઘાંટીલા યુવા ગ્રુપ વતી હું તમારી પાસે નમ્ર અરજ કરું છું. હવે ચંદ સેકન્ડોમાં નાટક રજૂ થાય છે, કરણ ઘેલો યાને પાટણનું પતન. કમ કમાવીશ કાળને ચમકતી તલવારથી
છે જન્ની જણ્યો નરકશ્રી આ માતા જગમાં આયા છે તો મોટા ભાઈ મારી પણ એ પ્રતિજ્ઞા છે દેશ ધર્મ અને સત્યને માટે અર્પણ મુજ પ્રાણ છે પાછો પડું જો જંગમાં તો મા ભવાની કેરી આણ છે ખુશી થી આવવા દો કોણ સુને સંસાર ગરીબ જનની ફરિયાદ એ કોણ સુને સંસારમાં ગરીબ જનની ફરિયાદ શ્રીમંતો ના શોકમાં ગરીબ એ બને સહેવાને હસતા સીતમ સહેવાને જુલ માય મારે ફરિયાદ ગરીબની છે પ્રભુ દ્વારે ફરિયાદ ગરીબની છે પ્રભુ દ્વારે તારી ફરિયાદ આ પાટણની પ્રજાની ફરિયાદ સાંભળવા માટે તો હું ન્યાય મંત્રી બન્યો છું અરે શું કહું મહામંત્રી આપને શું કહું અરે વિસામો વિસામો કંગાલનો આજે બધો તૂટી ગયો અરે દીપક ગરીબના ઘર તણો આજે જુઓ ફૂટી ગયો અરે ભંડાર ભંડાર મારા ભાગ્યનો ક્રૂર કાળ ચૂતી ગયો અરે આરામ મારા હૃદયનો યમ દેવતા જૂટી ગયો કોને કરી છે તારા બાળકની આ દશા અરે કાંઈ જ ના પૂછો કાંઈ જ ના પૂછો અરે જ્યાં મોટા કરે મસ્તી ગરીબના સંસાર સળગાવીને ત્યાં કોને કરી ફરિયાદ ક્યાં જઈને આસુડાઓ ઠારી ક્યાં જઈને આસુડાઓ ઠારી યશો વર્મા અને તેના સૈનિકોએ ખેતરમાં કામ કરતા
મારા બાળકને પકડીને ઝાડ સાથે બાંધ્યો અને માથે ફળ ગોઠવ્યું. યશો વર્માની આજ્ઞા થતા જ સૈનિકે બાણ ચલાવ્યું. એ શિખાઉ સૈનિકના હાથે ફળ તો વિંધાયું નહીં, પરંતુ મારા લાલનું કાળજું વિંધાઈ ગયું. અફસોસ, ન સહી શકાય તેવી યાતનાઓ. અરે લ્યો લ્યો, મારા બાળકના લોહીથી પાટણનું સિંહાસન સદર બનતું હોય તો લ્યો, મારા એકના એક દીકરાનું બલિદાન લ્યો. ગભરાઈશ નહીં ભાઈ, આ પાટણનો ન્યાય તને જરૂર મળશે. પાટણ આજીવન તારી ખોરાકી પૂરી પાડશે અને ગુનેગારને એવી શિક્ષા થશે કે જીવનભર યાદ રાખશે. અરે ખોરાકી મળે તો શું, ના મળે તો શું? અરે જીવ ગયા પછી આ જીવનને શું? અરે નૂર ગયા પછી આ નયનને શું? અરે એકના એક દીકરાના અવસાન પછી આ અભાગ્યા જીવને જીવીને શું કરવું, શું કરવું? અફસોસ, યશો વર્માને મારી સાફ સાફ ચેતવણી હોવા છતાં યોદ્ધાઓને તાલીમ આપવામાં આટલી બધી બેકાળજી, હમણાં ઘણા સમય થયા. એ યશો વર્માની ફરિયાદો વધતી જાય છે. વળી ખુશામત કરી રાજા કર્ણને દેવ માંથી દાનવ અને સુવિચારી માંથી વિલાસી બનવાની પ્રેરણા આપી રહ્યો છે. કારણ કે મારો કર્ણ ભોળો છે. પણ હમણાં જ હું કર્ણને મળી આ બધી વાતનો ખુલાસો કરીશ. જો બેટા, હમણાં જ જીવતો થાય, મેં મંત્રીજીને ફરિયાદ કરી છે, તે ભગવાનને ફરિયાદ કરશે અને ભગવાન તને જીવતો કરશે. હા હા, મારો દીકરો જીવતો થશે, મારો દીકરો જીવતો થશે. હા હા દુઃખનો માર્યો ડોસો પણ દીવાનો થઈ ગયો લાગે છે, પણ એને ન્યાય, એને ન્યાય તો જરૂર મળશે. એ અભિમાની સેનાપતિને પદ ભ્રષ્ટ કરીને વાર છે, વાર છે. આ યશો વર્માને પદ ભ્રષ્ટ કરવાની હજુ ઘણી વાર છે. નરકેસરીને જીતવાને હજુ ઘણી વાર છે. સાગર છલકતા કૂદવાને હજુ ઘણી વાર છે. ધાર્યા ચલાવવા રાજ્યને હજુ ઘણી વાર છે. મોટા થઈને જીવવાની હજુ ઘણી વાર છે. એક નજીવી બાબત ખાતર મારા થયેલ અપમાન નો હું જવાબ માંગુ છું. એ પહેલા આ પાટણની નિર્દોષ પ્રજાના લીધેલ પ્રાણ નો હું જવાબ માંગુ છું. એનો જવાબ મારી પાસે નથી. હું આ પાટણની પ્રજાનો સેનાપતિ છું. સેનાપતિ હોવાને કારણે સૈનિકોને નિશાનબાજી શીખવવી એ મારી ફરજ છે અને ફરજ અદા કરતા કદાચ હજારો પાટણની વસ્તીમાંથી એક બે કંગાળ ઓછા થાય તો એમાં મને શું? તમે જેને લાપરવાહી થયેલ ખૂન માનું છો એ તમારો ખોટો આક્ષેપ છે. આક્ષેપ નહીં પણ સત્ય હકીકત છે. રાજ્યમાં મોટા પ્રજાને પીડવા કીધા નથી, સૈન્યમાં સેનાપતિ અન્યાય કરવા કીધા નથી. છો પ્રજાના રક્ષક, પ્રજાના ખૂન ચૂસો છો કે શરમ છોડી આ ગરીબ કરા બળ છૂંદો છો? બસ માધવ, બહુ થયું. રાજપૂતો પોતાનું અપમાન સહન કરતા નથી અને અપમાન થતા તેને વિફળતા વાર પણ લાગતી નથી. તો સંભાળ, આ નગરની મર્દાઈ કાંઈ છીછરી હોતી નથી અને કડી કડીમાં વિફરવું એ અમારો સ્વભાવ નથી. અને કદાચ વિફરીએ તો કોની તાકાત છે કે સામે થવા હિંમત કરે? એ ભય બીજા માટે હોય શકે, આ રાજપૂત માટે નહીં. છંછેડ્યો છે સે તો વેર ઉલે નાર છો, પાન ભૂલે સર્વ સત્યનાશ કરનાર છો. પરવા કરે ન કોઈને એ આ રાજપૂતની જાત છે. આવો ઉતરો મેદાનમાં, સી હાથ માતા કાત છે. યશો વર્મા, જો હસ્તમાં હોય તાકાત તો ઉતરો મેદાનમાં. તાકાત ને તલવારના પાણી બતાવો મેદાનમાં.
પણ ન ફગાવી દો, હજુ છે બહુ દિવસો બાકી, સુરાતાન અમને ન બતાવો. અરે છટ ભાગ્ય દેવસોની પરવા કાયરોને હોય છે, આ મર્દને નહીં. મોત, અરે મોત એ તો મર્દને હાથ કેરો મેલ છે, રણભૂમિમાં મરવો એવો અમારો ખેલ છે. ન સમજો સૈન્ય થકે અમને ડરાવો શેર છે, કે સૌ કરશે કામ પછી સંભાળવો મુશ્કેલ છે. બાહુબળનું આટલું અભિમાન, હા હા હજાર વાર અભિમાન, તો સાંભળ નરકેશ ભલભલાના ગર્વ મેં પૂરા કર્યા મેદાનમાં, નરકેશરીના શીશના ચૂંદા કર્યા મેદાનમાં, ખોટે જશે હિંમત તમારે અમતરાળથી મેદાનમાં, શેર ભમે છે કાળ તો ઉતરો મેદાનમાં. એ તો શમશેરના પાણી બતાવશે કે કોના પર કાળો કાળ ભમે છે. તલવાર નીકળે મ્યાન છે તે મ્યાન પછી જાય ના, છે ખૂનની તૃષ્ણા તે શબ્દથી છિપાય ના. ખબરદાર ભાઈ કેશવ, સેનાપતિ આપણા ઘરમાં છે, એકલ વાયો બિચારો છે, એના પર ઘા કરવો એ આપણને ન શોભે. સેનાપતિ આ મહા મંત્રી માધવ ફરમાવે છે કે તલવાર મ્યાન કરો. કોઈ જ કાળે નહીં કરું, હું કોઈ તમારો તાબેદાર નથી, હું પણ આ રાજ્યનો સેનાપતિ છું. હસો, પરંતુ કહેવા શું માંગો છો? એ જ કે તલવાર મારી છે. વેત્રય જશો, બુદ્ધિ અમારી છે. સાંભળ, ભોકરે ઉડાડું પહાડને એ અભિમાન મારું છે, સર કરું સંગ્રામ હવે મેદાન મારું છે, ખાંડાના ખેલ ખેલે હારને પૂરી કરો, કા કરો છો તલવાર બેન હવે જિંદગી પૂરી કરો. સૈનિકો આના હથિયાર ખૂંચવી લ્યો. સખીયું ચાલો જઈએ રે શિવને પૂજો, સખીયું ચાલો જઈએ રે શિવને પૂજો, શિવજીને પૂજવાથી બહુ દુઃખ થાય, રટણ કરીએ શિવા. ચાલો જઈએ રે શિવને પૂજવા. બહેન, ભારત વર્ષના બધા તહેવારોમાં આજનો તહેવાર ઘણો જ પવિત્ર છે, તો ચાલો આજના આવા પવિત્ર દિવસે ભગવાન હાટકેશ્વરને પ્રસન્ન કરી અને પ્રભુ ધર્મ દીપાવીએ. બહેન, તે પહેલા આપ એ સમજાવો કે પતિ ધર્મ ઊંચો કે પ્રભુ ધર્મ. બહેન, પ્રશ્ન જેટલો વિકટ છે તેટલો સહેલો પણ છે. ગીતામાં જેમ કર્મયોગ અને સંન્યાસયોગ એમ બંને જુદા જુદા ભાગોમાં હોવા છતાં જેમ બંનેને એક જ ગણવામાં આવ્યા છે, તેમ પતિ ધર્મમાં હંમેશા પ્રભુ ધર્મ સમાયેલો છે. એટલા માટે જ તો કહેવાય છે ને કે પતિ એ તો શબ્દ ખાલી પ્રભુનું ઉપનામ છે, પૂજો સદા એમને અહીં એ તો હૃદયનો રામ છે. એ સી રીતે જો પતિને સર્વદા આનંદમાં રાખી તેમની સેવા કરતા પ્રભુ આપણા ઉપર રાજી થાય છે. પતિ ધર્મ પાળવા સ્ત્રીએ ખોટો મોહ અભિમાન ક્રોધ કે વાસનાને દૂર કરી એક પતિવ્રતા નારી તરીકે જીવન જીવવું જોઈએ, અને પ્રભુ ધર્મની જેમ પતિને જ પૂજો અને પતિને જ પરમેશ્વર માનો. બેન, ખરેખર તમે તો મારા હૃદયની ભ્રમણાઓ દૂર કરી છે. પતિ ધર્મની જે ભાવના બતાવી છે તે સત્ય છે. આજથી હું પણ પતિ અને પ્રભુને પ્રસન્ન રાખવા પ્રયત્ન કરીશ. બહેન, ભગવાન શંકર તમારું કલ્યાણ કરે. આર્યવ્રતમાં આજે આવી જ ગૃહિણીની જરૂર છે, તો ચાલો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. ભલે બહેન. શંકર સુખ કર શાંતિ કર ભોળા, એ શિવજી શંકર સુખ કર શાંતિ કર
કર દીન દયા એ હર દુઃખ જો હવે ઓ જટને જો સંભાળ ઓમ શિવ ઓમ શિવ પરા મહેશ્વર તબ શરણમ ઓમ શિવાય ઓમ શિવ પ્રાપ્રાસી ઓમકાર શિવ તબ શરણમ એ જગદી સુખીનાથી મહેશ્વર તિનયન શિવ તબ શરણમ એ શશિ શેખર વાહ કેવો અલૌકિક અભિનય અમરા પરિસુ ખડી કરી આજાઉની મહી કેસુ સ્વર્ગ તણી અપ્સરા ઉતરી આજાઉની મહી સૌંદર્ય વસે છે સૃષ્ટિમાં ખબર એવી આજે પડી અરે રૂપ છે અદ્ભુત એ રમણીમાં એવી અનુપમ મૂર્તિ આજ મારી નજરે ચડી યશો વર્મા કોણ હતી એ સ્ત્રી જાણે દેવલોકની દેવાંગના દર્શન દઈને અદ્રશ્ય થઈ જઈ આ રૂપલી રાતલડીમાં રૂપનું પ્રકાશ યોજાઈને ઓલવાઈ ગયું આ મારું હૃદય એની પાછળ ભમવા લાગ્યું છે શું એના નયનોના નાચ મુખડાની માયા અને ઝાંઝરનો જણકાર અરે કાળી ભમર નયન ને કાળા મધુરા કેસ સુંદર સુકોમળ મુખડું ને સોળે સજેલા વેશ ગોરા ગુલાબી ગાલ ને જોબન ભર્યું ચકચૂર અરે કોણ દેવી સ્વર્ગની સુવા આસમાની નૂર યશો વર્મા આ ગુજરાતના સિંહાસનને શોભાવવા ઉતરેલી એ અપ્સરા કોણ હતી એ દિવસે માધવે કરેલ અપમાનનો બદલો લેવાની આજે તક આપો આપ ઊભી થઈ છે મહારાજ એ તો માધવની બહેન નહીં મહારાજ માધવની ભાભી એ તો માધવની પત્ની રૂપ સુંદરી શું માધવની અર્ધાંગના એક ક્ષત્રિય રાજવીના પરાક્રમ પ્રમાણે આ મારું સિંહાસન શોભાવે એવી સ્ત્રીએ બ્રાહ્મણના ઘરમાં યશો વર્મા કોઈ પણ ભોગે રૂપ રૂપના અંબારને મારી શોભા બનાવી જોઈએ અરે અરે નાજનીનો નાચ આ મારી મહેફિલ માહી જોઈએ એ સરદ કેરો ચાંદ આ મારા વાસ માહી જોઈએ એ સૃષ્ટિનો શણગાર મારા સ્થાન માહી જોઈએ એ સૌંદર્યનો રસ્તાર આ મારા વાસ માહી જોઈએ અરે નહીં નહીં
માધવ અરે માધવ તો મારા પિતા સારંગદેવ વખતનો મારો જૂનો મંત્રી છે અનેક સંકટો વિહોરી તેને મને રાજગાદીએ બેસાડ્યો છે પિતા સારંગદેવે મને તેના હાથમાં નિર્ભય મૂકેલો આજે આજે મારા પિતાની ગેરહાજરીમાં એ મારા સારા રાજ્યનું રક્ષણ કરે છે માટે માટે રૂપ સુંદરી તો મારે મન મારી બહેન કહેવાય મહારાજ એમાં ગભરાવવાની કાંઈ જ જરૂર નથી એ યુવાનીના આંગણે ઊભેલી રૂપનો ઉદ્ધાર કરો કારણ કે મને લાગે છે એ માધવને વળી સુંદરીનો શણગાર શું એ રંકને સૌંદર્યનો રસથાટ શું એ કાગડાની ડોકે હીરાનો હાર શું માટે મહારાજ આપ આજ્ઞા કરો એટલી જ વાર હસ્તી રમતી રૂપ સુંદરીને આપની સેવામાં હાજર કરો એટલે શું રૂપ સુંદરીને મારી પટરાણી થવામાં આનંદ થશે શું એ રૂપ ગંગા આપ મેળે મારું આંગણું પવિત્ર કરશે જી હા મહારાજ એ માધવની પત્ની થવા કરતા મહારાજ કરણની પટરાણી થઈ અને પાટણના પટરાણી પદને શોભાવવાનું વધુ પસંદ કરશે તો ચાહે આસમાન તૂટે કે ખુદ કીર્તાર ઉઠી આ પાટણની પ્રજાને પાયમાલ કરે પણ એ રૂપ સુંદરી મારા હાથમાં રમે તો જ હું પાટણનો પરમાત્મા અરે પાટણનો પરમાત્મા નહીં પણ પાટણનો પાપાત્મા કોણ સ્વામી રુદ્રદત્ત અરે રાજન તું મને નમન કરે છે પણ તારા નમન પાછળ રહેલો સંકેત મારાથી અજાણ્યો નથી કારણ હમણાં ઈતી ચાલી ગયેલી પહેલી સ્ત્રી કોણ હતી મહારાજ એની તો મને કાંઈ ખબર નથી પણ હું આપને એક પ્રશ્ન પૂછવા માંગુ છું અરે ખુશીથી મહારાજ આ હૃદયમાં ઉપજતા પ્રેમની પાછળ પ્લેજરનું એ શું આ પ્રેમીઓનો ધર્મ નથી છે પરંતુ રાજન પ્રેમ કે પ્રેમ પાછળ રહેલી ભાવના નથી માત્ર મોહ છે અરે રૂપ જોઈને હૃદયમાં જાગેલો વિકાર છે પ્રેમીનું સ્થાન સર્વદા એક જ હોય છે અરે પ્રેમી કરે છે પ્રેમ એના પાત્ર એક જ હોય છે અરે સૂર્ય ઉગે છે પ્રભાતે એના સ્થાન એક જ હોય છે અરે જોગી જપે છે જાપ એના જાપ એક જ હોય છે વાગે છે વીણાના તાર એના નાદ એક જ હોય છે નહીં મહારાજ નહીં આ પ્રેમ શું ચીજ છે એ તમારાથી નહીં સમજાય અરે ગુર્જરપતિ દુનિયામાં ધર્મ નીતિ ન્યાય પરમાત્મા શું ચીજ છે તે તમારાથી નહીં સમજાય રાજન સત્તા મળી છે તો તેને પચાવતા શીખ હું શું કરું સમસ્ત ગુર્જર નગરીનો રાજા હોવા છતાં રાજ્યના કારભાર અંગેના એક પણ કાર્યમાં મારું મન પરોવાતું નથી જ્યારથી એ રૂપ સુંદરીને જોઈ છે ત્યારથી ન જાણે આ દિલને શું થયું છે કંઈ જ સમજાતું નથી અરે જ્યાં જ્યાં નજર કરું ત્યાં તો દેખાય છે શૃંગારની હવેલીઓ નાચતી દેખાય છે અહીં તહીં અલબેલીઓ અરે મોજ મસ્તી માસુકા એક જ રહે છે ખ્યાલમાં સમજણ પડતી નથી મને હું પાગલ થયો છું પ્યારમાં સિપાહી લાવ લાવ મને શરાબ પા નજરોથી દૂર જાજો હર દિલ થી તમારી રીતના હમ ચાત
मस्तक बनी गया। અરે મદિરામાં રહી આ મસ્ત લૂટો લહાણ જીવનની, શરાબી આખડી ગરીબને સરપાવ યૌવનની, નિરાલી હો દુનિયા સદાય પ્રણયના પાદશાહોની, અજબ સ્વપ્નવરી આ સુખદ છે જિંદગાની। સિપાહી, આજની આ મહેફિલમાં નાચ ગાનનું આયોજન કરવામાં આવે, મહારાજાને પ્રણામ। સંગીતની શરૂઆત तारी बाट घणी
ખદિયાઓ ને રસીલા માર દે જુવા તારી વાટ ગણી ગજરપતિ ભાંગ પીવે ભોપા અરે ગાંજો પીવે ગજરપતિ ભાંગ પીવે ભોપા ગાંજો પીવે અમલપતિ મલપતિ ને ભાંગ પીવે ભોપાલ એક દિયાવો ને રસીલા માર દે જુવા તારી વાટ ગણી જાલા નહીં
આ ગોકુળિયો હવે ગમતું નથી અને ઓલી ધમલા